પોલિટિકલ એક્શન થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડોની સ્ટારકાસ્ટની ટીમ પ્રમોશન માટે ગોધરા ખાતે આવી પહોંચી હતી. રાજેશ સ્ક્વેરમાં પહોંચી સુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોસ સિરીઝ પ્રોટેક્શન હેઠળ નિર્મિત એક્શનથી ભરપૂર થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડો 2022 જુલાઈના રોજ ગુજરાત સહિત દેશભરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના લઈને ફિલ્મ મેકર્સ અને સ્ટારકાસ્ટ દ્વારા ગુજરાતમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ગોધરા ખાતે આવેલા રાજેશ સ્ક્વેર ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ આવી પહોંચી હતી, ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ફિલ્મના કલાકારો હિતેન કુમાર, યશ સોની, નિકિતા શર્મા, તઝરની ભાડલાએ ચાહકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ફિલ્મ નાડીદોષમાં મળેલી જબરજસ્ત પ્રતિસાદ પછી દિગ્દર્શક કૃષ્ણદેવ યજ્ઞિક હવે તેમની ફિલ્મ રાડોનું ટ્રેલર ભારે ઉત્સાહ જગાવી દીધો છે, સાથે સાથે સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રીની સાથે પોલિટિકલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. તે કેટલાક પાવર પેકેટ એક્શન અને સંવાદો દર્શાવે છે, જે ચોક્કસપણે ફિલ્મ પ્રેમીઓને છેલ્લી ઘડી સુધી તેમની બેઠક પર જકડી રાખશે. કોણ કરશે અભિનય? આ પોલિટિકલ ક્રાઇમ ડ્રામા સ્ટાર્સ હેતુ કનોડિયા, હિતેન કુમાર, યશ સોની, તઝરની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવરસિંહ શાહ, પ્રાચી ઠાકર, ડેનિસા ઠુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દયા, ગૌરંગ આનંદ જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા કોન્ટેન્ટ પર ધ્યાન આપી રહ્યા છે, જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી આકર્ષી રહી છે. રાડોની થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડો થિયેટરમાં રજૂ થવા જઈ રહી છે. ફિલ્મ રાડોના પ્રોડ્યુસર્સ મુન્ના શુક્લા અને જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ, મિત ચોટાઈ, મેહુલ પંચાલ છે. ગોધરા ખાતે ફિલ્મ પ્રમોશન માટે કલાકારો મોટી સંખ્યામાં ચાહકો જોઈને આભાર વ્યક્ત કર્યો હતો અને ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો. આ ગુજરાતી ફિલ્મ ઇતિહાસની 30 કરોડ જેટલા બજેટમાં બનેલી આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મના કલાકાર યશ સોની અને હિતેન કુમાર સાથે ચાહકોએ સેલ્ફી પડાવી હતી, સાથે પત્રકાર પરિષદમાં પણ ફિલ્મ વિશેની માહિતી આપવામાં આવી હતી. પહેલામાં પણ અમે વર્કશોપ્સ કરતા હોઈએ તો રીડિંગ વધારે ડાયલોગ્સ ઉપર ધ્યાન રખાતું હોય છે કે ટાઈમિંગ બેસે. કોમેડીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમિંગ બેસાડવો. અને જ્યારે આની વર્કશોપ્સ કરતા હતા ત્યારે અમે ફિઝિકલ વર્કશોપ કરતા હતા કે બોડી લેંગ્વેજ અને ઓવરઓલ સીન ત્યાં નાટકની જેમ પરફોર્મ કરવાનું, એ અમારી વર્કશોપ હતી. તો આ તો એક વાત કરીને, પણ આવી ઘણી બધી વાતો છે કે જે તફાવત છે કોમેડી કે અલગ જોનરા કે એક્શન જોનરા. બીજું કે ગુજરાતી ફિલ્મોનું લેવલ જે રીતે અપ જઈ રહ્યું છે, તો આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે આ પ્રકારની બિગ બજેટ ફિલ્મો બીજી પણ હજુ બનશે કે કેમ? હું તો ઈચ્છું કે બહુ જ બધી બને, કારણ કે આજે આપણે ઉપર જ જવાનું છે, આપણે નીચે નથી આવવાનું પાછા. પણ એનો મતલબ એ પણ નથી કે નાના બજેટની ફિલ્મો બને છે એ સારી નથી હોતી. આજે નાના બજેટની ફિલ્મો પણ એક કમાલ વાર્તા સાથે આવે તો બહુ જ સારી હોય છે, બહુ જાદુ કરી જાય છે. પણ મોટા બજેટની ફિલ્મો એની સ્થાને છે, નાના બજેટની ફિલ્મો એના સ્થાને. જે રીતે સાઉથ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી પ્રાથમિકતા સાઉથના ફિલ્મોને આપવામાં આવે છે, તો એ પ્રમાણે ગુજરાતી ઓડિયન્સને તમે શું સંદેશ આપવા માંગશો ગુજરાતી ફિલ્મો આવે ત્યારે તમને? બહુ સાચી વાત કરી તમે, બહુ સારી વાત કરી તમે કે આજે સાઉથમાં પ્રેફરન્સ સૌથી પહેલો સાઉથની ફિલ્મનો હોય છે. અને એવું પણ નથી કે હિન્દી ફિલ્મો એ લોકો જોતા જ નથી, જોવે પણ છે. અને આજે એવું થાય છે કે આજે મોટી હિન્દી ફિલ્મ હોય તો હવેથી એવું થવા માંડ્યું છે કે સાઉથની લેંગ્વેજમાં પણ ડબ થવા માંડી છે ફિલ્મ. આજે પેન ઇન્ડિયા રિલીઝ થતી હોય તો સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં પણ તમિલ, તેલુગુ, મલયાલમમાં પણ ડબ થઈને ફિલ્મ રિલીઝ થાય છે. હું ભવિષ્ય એવું જોઉં કે યાર એમાંથી એક લેંગ્વેજ ગુજરાતી પણ હોય, એટલો પ્રેમ આપે ગુજરાતી ઓડિયન્સ આપણી ગુજરાતી ફિલ્મોને. યસ, આપણે કોફિનથી ઓળખવામાં આવે છે, રાડોમાં એવા કયા ડાયલોગ છે કે જેથી યસ એક અલગ છાપ છોડી શકશે? સાહેબ, જ્યારે કોફીનો સીન કરતા હતા ને અમે ત્યારે અમને નહોતી ખબર, એટલીસ્ટ મને તો નહોતી જ ખબર કે આ સીન આટલો બધો ગમશે લોકોને. એ લોકોને ગમ્યો એ પછી મને ખ્યાલ આવ્યો કે આ સીન આટલો બધો ગમ્યો છે. તો રાડો પણ જોયા પછી લોકોને શું ગમે છે તો લોકો પર જાય. એક બે ડાયલોગ તો કહી દઉં રાડોના. આજે બધાએ જોયેલું જ છે અને મીડિયા પર. સાહેબ, આમાં તમારો રોલ શું છે આ પિક્ચરમાં? આ જે રાડો છે એમાં આપનો રોલ શું છે?
રાડોમાં મારા કેરેક્ટરનું નામ કરણ છે અને કરણ એક પાવરફુલ કેરેક્ટર છે અને ગુસ્સાવાળું હાઈપર માણસ છે અને બાકી તો ટ્રેલરમાં જોયું એ પ્રમાણે બંદૂકો બંદૂકો સાથે રમે છે પણ ઓવરઓલ કેરેક્ટર ખુલશે તમારું ફિલ્મની સાથે કારણ કે બહુ જ બધા લેયર્સ છે ફિલ્મના અને એટલા જ બધા લેયર્સ છે કરણના જે મારું કેરેક્ટર છે એના આ કેરેક્ટર માટે મને વજન વધારવાનું કહેવામાં આવ્યું હતું